પલસાડના પારડી તાલુકાના સોનાવડા ગામમાં એક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગમાં આખે આખું મકાન અને ઘરવખરીનો સામાન સળગીને ખાક થઈ જતા તેમાં રહેતો પરિવાર રોડ ઉપર આવી ગયો હતો। પારડી તાલુકાના સોનવડા ગામના ભગત ફળિયામાં રહેતા ચંપક ભગુભાઈ પટેલના મકાનમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી, જેને કારણે ઘરમાં રહેલો સામાન અને મકાન સળગીને ખાક થઈ ગયા હતા। જો કે આ ઘટના બની ત્યારે ઘરમાં કોઈ હાજર નહીં હોવાને કારણે મોટી દુર્ઘટના બનતી અટકી હતી। ચંપકભાઈ ભગુભાઈ એ સોનવડાના રહેવાસી ભગત ફળિયા સોનવડા ફળિયા 5:30 વાગે એવું થયેલું એમ મેં નોકરી કરેલો હતો તો નોકરી પર ફોન આવ્યો કે આવો ઉઠી છું જલ્દી આવે અને મેં આવું એટલે ગામ લોકો બધા આવીને આવું આગ લાગેલી બધી ઓળાઈને એ કરી મૂકેલું આ પંખો છે અને ખુરશી 6-7 હતી ટીવી ટીપોઈ ગાદલા પલંગ એ બધું અનાજ હતું એ બધું સળગી ગયું। શું કેટલાક રૂપિયાનું જેવું ઘરમાં નુકસાન થયું છે અંદાજે? અંદાજે હશે એમ આ પલંગ છે ટીવી છે અનાજ હતું ઓછા મસા 5-7 હજારનું નુકસાન થયું એમ જણાય। શું આગ લાગવાનું શું કારણ છે ખબર પડી? ખબર નથી તો મેં નોકરી પર ગયેલા અમારા ઘરે કોઈ નથી મારા છોકરા બી નોકરી પર ગયેલા અને મિસિસ છે એ લોકો એની માટે અમે હોસ્પિટલ લઈ ગયા હતા એટલે અમને ખબર જ નથી એમ એટલે બાજુ વાગે અમારી કાકી છે ને એ જ્યાં આગ લાગી ધુમાડા નીકળે એટલે તાત્કાલિક દોડી આવીને ગામ લોકોને બોલાવીને આ બધું સારવાર કરી મૂકી દીધું પહોંચ્યો અમે ત્યાં એટલે બધું હું હકીકત બનેલી એ ખબર નથી। હવે તંત્ર પાસે શું આશા રાખો છો તમે? તંત્ર પાસે હું જે લાભ મળે એ સરકાર તરફથી આપે તો સારું કહેવાય એમ।